નમસ્કાર સ્ટુડન્ટ્સ ની 2022 જેને સીટ મળી ગઈ છે બધાને ચાર્વિક ટીમ તરફથી અગેઇન જે કંઈ અપડેટ્સ એ આપી દઈએ. પેશનથી આપણે બધી જ પ્રોસેસ થઈ જવા દઈએ. અત્યારે જુઓ બધા જ, આઈ થિંક આજે 31st છે ને, જેને જેને અત્યારે જોતા હશે, અમે ઇવન 4 અવર્સથી 11 વાગ્યાથી સાઇટ સતત ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સાઇટ અંડર મેન્ટેનન્સ જ મેસેજ આવે છે. આમ પણ આજે 31st ઓક્ટોબર હોવાથી બધું જ બેન્કો, ગવર્મેન્ટ કચેરીઓ બધામાં આજે છુટ્ટી છે. આજના મેઇન અપડેટ મારા એ પણ છે કે એસસી અને એસટી કેટેગરીના બંને સ્ટુડન્ટ જેમ અમારે જલ્પા છે, નીતિ છે, આ બધાને એડમિશન મળી ગયા છે, સારી કોલેજો મળી ગઈ છે. પણ ફીસ જે દેખાડે છે એ ફીસ ભરવાની આવે તો એ બહુ હેવી ફીઝો છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજની. તો એના માટેના ખાસ અપડેટ અમે એ આપી દઈએ. તો હું તમને બને એટલા મેસેજ, એસસી અને એસટી કેટેગરી ફાઇનાન્શિયલ મેટર સાથે જોડાયેલા છે એટલે મને થયું કે તમારે ડિટેલ્સમાં લઈ લેવું જોઈએ મારે, તો એ તમને આપી દઉં. તમારે ફર્સ્ટ રાઉન્ડમાં સીટ બ્લોક કરવા માટે ફીસ ભરવાની જરૂરિયાત નથી. શું કરવાનું છે? તમારો એલોટમેન્ટ લેટર, જે તમને જે કોલેજ એલોટ થઈ છે એનો એલોટમેન્ટ લેટર લઈ અને તમારા ડિસ્ટ્રિક્ટની જે તમને કચેરી લાગુ પડે છે એ કચેરીમાં એલોટમેન્ટ લેટર લઈને જાશો એટલે તમને ફ્રી શિપ કાર્ડ નીકળી જશે. અને એ ફ્રી શિપ કાર્ડ તમારે હેલ્પ સેન્ટર ઉપર આપવાનું છે, રાઈટ? એટલે તમારી 0 પેમેન્ટમાં શીટ કન્ફર્મ થઈ જશે. એના માટેની તમને ગવર્મેન્ટની જે સાઇટ છે એનો તમને અત્યારે સ્ક્રીન ઉપર તમને દેખાડી પણ દેશે કઈ ગવર્મેન્ટની સાઇટ ખોલવાની છે, એ સાઇટ ઉપર કયા કયા ડોક્યુમેન્ટ્સ લઈ જવાના છે એ પણ અત્યારે તમને લાઈવ દેખાડી દે છે, રાઈટ? આ બધા ડોક્યુમેન્ટ્સ તમારે તમે લઈ જઈને ત્યાં જવાનું છે. હવે મેં લાસ્ટ વિડીયોમાં મેં જેમ કીધેલું, અમે લેટ પણ તમારું જ્યારે ઓપન કર્યું એકાઉન્ટ લાઈવ, અમે ઉદય ગોહિલનું એકાઉન્ટ ક્લિક કરીને ઓપન કર્યું હતું, તો ત્યારે એલોટમેન્ટ લેટર પ્રિન્ટ થતો નહોતો. આજના આપણે કંઈ કરી ન શકતા કારણ કે સતત અંડર મેન્ટેનન્સ જ આવે છે એઝ ઓફ નાવ સુધી. જેવી સાઇટ ખુલશે એટલે તરત જ ટીમ તરફથી મને જેવું અપડેટ મળશે કે સર સાઇટ ખુલી ગઈ છે, તો આપણે ત્યારે પાછું અગેન ચેક કરશું કે એલોટમેન્ટ લેટર ડાયરેક્ટ પ્રિન્ટ થાય છે કે નહીં. જો ડાયરેક્ટ પ્રિન્ટ નહીં થતો હોય તો તમારે 24 અવર્સ કે 48 અવર્સના ગેપ પર, સપોઝ 1 તારીખે આપણે જેવું જ આ ખુલી જાય તો આપણે એપોઇન્ટમેન્ટ 3 તારીખની લઈ લેવાય અને 1 અને 2 તારીખ દરમિયાન આપણે ફ્રી શિપ કાર્ડની પ્રોસેસ કરી નાખી શકીએ, રાઈટ? તો તમારે અનનેસેસરી અત્યારે એસસી અને એસટી કેટેગરીવાળાને પેમેન્ટ કરવું ના પડે. તો આ એક મોટું અપડેટ એસસી અને એસટી કેટેગરી માટે કે જેમાં એ લોકોને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં ફીસ ફર્સ્ટ સેમની બહુ હાઈ હોય છે, 3 લેક્સ 4 લેક્સ. તો અત્યારે એ લોકોને કાંઈ એના માટે એરેન્જમેન્ટ કરવાની દોડાદોડી ના કરવી પડે, રાઈટ? તો આ થયું બંને કેટેગરીના બધા સ્ટુડન્ટને આ લાગુ પડે છે, રાઈટ? તો એ લોકો ફ્રી શિપ કાર્ડ જેને જેને એલિજિબલ હોય કઢાવી શકે. પછી આવે છે MY SOYના જેને જેને બેનિફિટ્સ લેવાના હોય એમાં આ વર્ષે પણ લિમિટ્સ એ જ છે, 6 લાખ રૂપિયાની પહેલાં તો બેઝિક ઇન્કમ, IT રિટર્ન્સ તમારું, સેકન્ડ 12th માં તમારા 80% ઓપ, રાઈટ? આ બંને તમે જો ફૂલફિલ થતું હોય તમારું તો તમે MY SOYનો લાભ લઈ શકો, જેની મેક્સિમમ લિમિટ 2 લેક્સની એ પણ એઝ ઇટ ઇઝ જ આ વખતે છે. એક 8 લાખનું સતત તમને સોશિયલ મીડિયામાં પણ અને ઇવન તમે નેટ ઉપર સર્ચ કરશો તો પણ મળશે, પણ કોઈ જ નોટિફિકેશન આવેલું નથી. વેઇટ કરીએ, રાઈટ? પછી જેમને જેમને કન્યા કેળવણીનો લાભ મળે છે એ પણ લઈ શકશે, પણ એ બધી જ પ્રોસેસ તમારા કોલેજ એડમિશન પછી થશે. એટલે એ લોકોને જે જે આ બધા બેનિફિટ્સ મળે છે એને અત્યારે નાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ આવશે, રાઈટ? પણ તમને એ બધાના બેનિફિટ્સ મળી શકશે. લાસ્ટમાં તમારા કોલેજની અંદર પણ એક રૂલ્સ હોય છે કે તમે જ્યારે કોઈ પણ સેમેસ્ટરની એક્ઝામ આપશો એમાં તમારા 50% અપ માર્ક્સ આવવા જ જોઈએ, તો જ તમને MY SY કે કન્યા કેળવણીના જે કંઈ બેનિફિટ્સ મળે છે કેરી ફોરવર્ડ થશે પાછા આગળ. નહીં તો એ સેમેસ્ટર દરમિયાન, એ વર્ષ દરમિયાન તમારા એ બેનિફિટ્સ ક્લોઝ રહેશે. નેક્સ્ટ યર પાછો તમે 50% અપ આવી જાઓ તો એ પાછા બેનિફિટ્સ તમને કન્ટિન્યુ થઈ જાય, એ સેમેસ્ટરના તમારા ફીસ તમારા પોકેટમાંથી જાય. આ હતા
ફીઝ રિલેટેડ બધા જના જે ક્વેશ્ચન્સ હોય છે એટલા અપડેટ્સ, એટલી ઇન્ફોર્મેશન હું તમને વધારે આપી શકું એટલી આપવાની કોશિશ અમે કરતા રહીશું. રાઈટ, સેકન્ડ રાઉન્ડના બધાના ક્વેશ્ચન્સ છે. સર સેકન્ડ રાઉન્ડ તો એક જ વસ્તુ કહીશ, પેશન રાખીએ. સાઇટ જેમ જેમ નોટિફિકેશન આવતા જશે સાઇટ ઉપર એમ અમે તમને આપતા જ રહેશું. રાઈટ, એ બધા જ ઇન્ફોર્મેશન તમને ટાઈમે મળે એ પણ અમારો સતત પ્રયત્ન રહેશે જ. તો આપણે અત્યારે ફર્સ્ટ રાઉન્ડની બધી પ્રોસેસ કરીએ. પછી એક ક્વેશ્ચન બધાનો એ પણ હતો કે સર સેકન્ડ રાઉન્ડમાં ભાગ લઈ શકશું ને? યસ, ડેફિનેટલી તમે સેકન્ડ રાઉન્ડમાં ભાગ લઈ શકશો જ અત્યારે તમારું આ જે ફર્સ્ટ રાઉન્ડનું બધી જ પ્રોસેસ કરીને. એ તો તમે એક લેટરમાં જોયેલું પણ કે ભાઈ તમને અત્યારે કોઈ હાઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જેની ફીસ હાઈ છે એ મળેલી છે, તે પણ તમને પીડીએફ અત્યારે લાઈવ તમને સ્ક્રીન ઉપર અમે દેખાડી દઈએ છીએ. તમે જે કોલેજમાં એડમિશન લીધું છે, માની લો એની ફીસ 7 લાખ રૂપિયા છે અને સેકન્ડ રાઉન્ડમાં તમને કોઈ 5 લાખ ફીસવાળીમાં એડમિશન મળ્યું, તો અત્યારે જે તમે ભરેલું છે એનો ડિફરન્સ જ તમને માઇનસ બેક પણ મળી જશે. તમારે કોઈ સેકન્ડ રાઉન્ડ એલોટમેન્ટ પછી ફીસ ભરવાની થશે નહીં. અને તમે કોલેજ ચેન્જ કરો છો, તમારે કોઈ સારી હાયર કોલેજમાં પણ જવું છે, તો તમારે ડિફરન્સ જ ભરવાનો રહેશે. એ ક્લિયર નોટિફિકેશનમાં મેન્શન છે, એ તમને ડોક્યુમેન્ટ અત્યારે સ્ક્રીન ઉપર તમે જોઈ પણ રહ્યા હશો. રાઈટ, આટલી અપડેટ છે. પરફેક્ટ તમારા એસસી એસટી એમવાયએસવાય સીએમએસએસ જે કોઈ સહાય તમે લેવાની હોય એના પણ મેં અપડેટ્સ તમને આપી દીધા. ઓકે, મળીએ છીએ પાછા. જેવા કોઈ પણ ન્યૂઝ આવે કે કોઈ પણ નોટિફિકેશન આવે તરત જ ચાર્વિક ટીમ ચાર્વિક તરફથી તમને બધી જ અપડેટ્સ મળી જશે. થેન્ક યુ.